પ્રગટ જન્મ તો ક્યારે થાય માના કુંખમાંથી અવતરણ બાપ બાળક એ દારા ઓરનું આવરણ હોય ઓરનું આવરણ હોય પહેલા ગર્ભનું આવરણ હોય ગર્ભમાંથી બહાર આવે એટલે ઓરનું આવરણ હોય માના પુરુષાર્થથી માની અગાધ શક્તિથી માની વેદનાથી ગર્ભની ઓરમાંથી તો બાપ મુક્તિ મળી જાય ડોક્ટરો નર્સો પહેલા જૂના જમાનાની અંદર ડાયણો કે જે આપણા ઉપર ઓરનું આવરણ હોય એ ઓરનું આવરણ વેગળું કર બાપ વિશ્વમાં હું નક્કી કરીને કહું છું બાપ કે પહેલો પરમાત્મા સદગુરુ પહેલો પરમાત્મા સદગુરુ બીજો ભગવાન મા બાપ અને ત્રીજો કોઈ ભગવાન હોય તો ડોક્ટર સમજો અત્યારના સમયમાં હમો હોય તો આજે દીકરા સેવા નામે જોયું છે બાપુના બાપુના બે એક બે વખત ઓપરેશન થયું બે હું જોડે હતો ને બાપુએ કહેતા તમે દીકરાને તમારી લખલોટ મિલકત આપી દે ને ભાઈ તો એ સેવા કરવાના ટાઈમે દીકરા સેવા નથી કરતા મા બાપની બાપ અને એવી પરિસ્થિતિ હોય શારીરિક ગંભીર તો દીકરા નાડ વવો નાડ ભલે તમારી લાખો કરોડો ની મિલકત અર્પણ કરી હોય પણ જો જો ડોક્ટરો નર્સો તોકન જે સેવા કરતા ને હું આ બાપુના પાસે બેઠો તો એક દર્દીએ ડોક્ટરને લાત મારેલી લાફો માર દીધેલો તો એ ડોક્ટર પંપાડી પંપાડીને ઇન્જેક્શન આલા નર્સોનો ગાળો બોલ આ બાપુન પૂછ્યો નર્સોનો ગાળો બોલ તો એ પેલી આઈ આઈને બધી બજારી ઈવન શીખવામાં જ એ રહી આવશે અને આપણ સેવા કરતા ડોહો કોકી તો લ્યોતાનો મરોતાનો કોઈ અમ મે અડવાના નથી બા જો તમે આલી આલી હું આલો ભાઈ ઈને ફી કીધી એ ફી આલો ઈ નાટકીય દેખ મા બાપે તો ઈનો પોતાનો સર્વસ્વ અર્પણ કરી દીધું છે બાપ મા બાપના ઋણમાંથી મુક્ત થવું બહુ કઠિન છે બાપ આ લખી રાખજો ભગવાનનો ઋણ તો ચોય રહ્યું મા બાપના ઋણમાંથી મુક્ત ક્યારે થવાય સંતોય સાખીનો પુરાવો લઈ શકે જનેતા મૈયા જન્મ જે ભક્ત દાતાર કોતો આ તૈનમાંથી એક પાકા તો માનો ઋણ અદા કરી છે કે મા બાપનો નગર તૈન કર્મ ના થાય લ્યા આખી જિંદગી દેવોની દેવતાઓની પૂજા કર માતાઓની પૂજા કર હેડી હેડીને તૂટી જાય ને તો એ મા બાપના ઋણમાંથી ના છૂટ બાપ લખી રાખજો પણ આ તૈનમાંથી એક પાકા ને એ મા બાપનો ઋણ ચૂકવી દે છે બાપ મા બાપનો ઋણ અદા કર જનેતા મૈયા જન્મ જે ભક્ત દાતાર કો તો છોડો નહીં તો રેજે મા ઓજની મત ગુમાવ શરીર કો નોર બાપ જો આ તૈનમાંથી એકે ના પાક તો જણવી સંતતિ જણવી નહીં કે ના સંતતિ હોય હારું હા ભલે જગત ઇમ કે કહો હન કોઈ નથી પણ ઇમ મન જો કે હારું સદે કોઈ લેવા દેવા વાળું નહીં ઘણા વિચાર કર કે મારા ભગવાન જોવા કી બાપુ છે માં મારા ભગવાન ની ચમ આવી પીલી થઈ સત્ય મારા કશું સહજ નહીં કી સંતતિ મેં કહું હારું છે બોન તારી કો હારી ભાગ્ય છે તે તાર ભાગમાં નહીં આવી યાર આયો છું પૂછો કે ને મેં કહું ભાઈ તારું કોઈ ઋણી જ નહીં તારો દેવો પૂરો થઈ ગયો છે એટલે તારા આગળ પાછળ લાલ ઘણાનો લગ્ન ના થાય ને એમ કી કરે છે વંશ મારા હું કહું છું લે હારું સત્પુરુષો મળે બાપ ભક્ત દાતાર કોતો સુરો બાપ સુરવીરતા હું ઘણી વખત કહું છું કે હવથી ઊંચામાં ઊંચો પગાર સૈનિકોનો આવવો જોઈએ તાણી ની જગ્યાએ ટેબલ ઉપર બેહીરી છે ને આ માસ્ટરો હારો ઈ કશું ભણાવતો નહીં ઓ ભાઈ હા ચાલી આય વિડિયો લઈ આય હોમ લઈ આય આજ આજ કરી આજ કરી છે બાબા પછી પછી હજાર પગાર લે પછી ડાયાબિટીસ યો અનભાગ માયા મોટા મોટા રોગ આયા છે અનભાગ પેલા પોતાના બલિદાન આપી દી બાપ કુટુંબ નહીં કબીલો નહીં પોતાના પોતાનું લગ્ન હોય ને તો એ જો કહો કે હું તો અકન યુદ્ધ હડ્યો તો તારીખ તો હી રજા મળે નહીં તો થી રજા ના મળે બાપ
માં બાપ નું મુઢું જોવા ના મળ બાપ પૈણી ની કો તો બીજા ત્રીજા દારા જતુરો ઉપર બે હો રાત નો દારો ઠંડી હોય ગમે તેવી પરિસ્થિતિ હોય બાપ તો એ રાત જાગતા ને પેલાય રહી અને આખા આપણા દેશ નો ચોકી કર્યા છે બાપ સૌથી મોટો પગાર તો ઈ હોનો હો જોઈએ હા આ લઈ લઈને બેઠા છે ને ઓ આ આ ચૂંટણી લડવા નીકળ્યા છે ચોકી એક એક ને તોમે લણ પછી કે આલ્યું વોટ જો 15 15 મહિનો મહિનો બે બે વડા ભરો કે પેલા તો બોલત નથી બાપ તો મહાપુરુષ કે બાપ સુરવીરતા ના થાય તો કોઈ નહીં દાતારી જેના પાહના ડ્રક રૂપિયા હોય ધન વૈભવ હોય અને ના અંતરમાં પાછો ભાવ હોય કરુણા હોય તો નકર ડ્રક હોય તો એ પાછા એ તો ના ઓમ લોબુ ના કરે હા તો કે દાતારી ના થાય તો કોઈ નહીં પણ ભક્તિ એક એવું સાધન છે બાપ કે દરેક થી થઈ શકે દરેક થી થઈ શકે એમાં ગમે તેવો હોય દુબળો પાત્રો ગરીબ હોય કંગાલ હોય ભિખારી હોય ધનવાન હોય ગમે તેવો હોય બાપ પણ સતોય ભક્તિ એ દરેક થી થઈ શકે વિશે બાપ પણ ભક્તિ શું વસ્તુ છે ભક્તિ કોની કરવી ભક્તિ કેવી રીતે કરવી એની પારખ નથી એના માટે જ સંતોના સાનિધ્યમાં સંતોના સંગમાં જવાની જરૂર છે બાપ સત્પુરુષો મહાપુરુષો મળે તો જ ભક્તિ પદાર્થની આપણને પારખ થાય બાપ પરમાત્માનું સ્વરૂપ ભજન સત્સંગ એ પારખનો વિષય છે ગાવાનો વિષય નથી બોલવાનો નથી ભાઈ કોઈ માળા ક્રિયા કર્મકાંડ કરવાનો વિષય નથી એ બધો જ સાધન તો બંધન કરતા વાળો છે બાપ બંધન ભોગ કરવા વાળો છે પણ આ એક સત્પુરુષોનું સાધન સંત સમાગમ મહાપુરુષ કી દુકતિ દુર્લભ ન જાણે શંકરને શેષ નેતિ નેતિ વેદ ઉચ્ચારે સુલભ બતાયો સદગુરુ ઉપદેશ બાપ કે છે સંત સમાગમ એ બહુ દુર્લભ છે બાપ મહાપુરુષો પ્રગટ પુરુષો મળવા એ બહુ દુર્લભ છે અરે મળ્યા પછી એમનું ઓળખવા એ બહુ દુર્લભ છે અને એમનું ઓળખ્યા પછી સતત એમના આધીનતામાં રહું એ બહુ ઘણું દુર્લભ છે આ સત્સંગ સમાગમે હોભળી નાખવા માટે નથી ભાઈ મજા કર લેવા માટે નથી પણ આ વાત તમને સદગુરુના શરણમાં લઈ જવા માટે છે મહાપુરુષો જે જે ઈશારા કરી રહ્યા છે એ આપણને સદગુરુના શરણે પહોંચાડવા માટે છે અને જો સુધી મહાપુરુષોનું શરણ પ્રાપ્ત નહીં થાય જો સુધી આ અધીનતા નહીં આવે તો સુધી આ વાત તૈન કાળમાં સમજાય એવી નથી ભાઈ શબ્દોથી જ્ઞાન થઈ જશે તો હું બ્રહ્મ છું આત્મા છું હે હું શુદ્ધાત્મા છું આવું શબ્દોથી જ્ઞાન થઈ જશે બાપ પણ રેણીમાં અને વર્તનમાં આવશે નહીં અને આ ધીનતા જો આવી જાય સદગુરુ શરણમાં મહાપુરુષોના વચનમાં જો આ ધીનતા આવી જાય તો બાપ કે તો રોમે રોમની અંદર એ સદગુરુનું સ્વરૂપ વ્યાપક છે બાપ રોમે રોમની અંદર એક એક કાર્ય કરો તો એ કાર્યની અંદર સદગુરુ સિવાય પરમાત્મા સિવાય બીજું કશું હોય નહીં બાપ આપણે તો ભક્તિ ગમે તેની કરતા હોય દેવોની કરતા હોય ગમે તેટલું પેલું કરતા હોય પણ પાછું બીજું કોક આવે એટલે બીજા ભગવાન હોધવા પર વિવાહ એટલે ગણપતિ હોધવા દવા પર લ્યો ચમી મતાન પેલા હોય તમારા મેન ના ચાલે પણ ના એ તો અમુક અમુક વિભાગ પાડી દીધેલા છે રે આ કામ માટે ના પેલા અમુક આ કામ માટે ના કુળદેવી તો આ માટે નો પેલો આ માટે નો વિવાહ માટે ના ગણપતિ આવા વિભાગ પાડ્યા પણ એક જ ઓદણી હોધી લે બધમ મેરાઈ જાય પણ એ મહાપુરુષો સત્પુરુષો વગર આ વાત સમજાય એવી નથી બાપ એટલે આજનો પાવન પ્રસંગ સત્સંગ કરતા થીએ બાપ ભાવ જે કેરવ્યો છે અને સદગુરુના માટે જે કઈ તાલાવીલી કરી છે બાપ અંતરમાં જિજ્ઞાસા જે જાગી છે બાપ ઈ એ સત્સંગનું સ્વરૂપ છે ભાઈ એ સત્સંગનું સ્વરૂપ છે ભીતરમાં જે કરવા માટે ભાવ પડ્યો છે ને જેવી તારીખ નક્કી કરી એવા બાપુ પેલાય થયા એ બાપુ એ થયા અને આ બાપુ એ ડફ થયા બે હંગાતી કોઈ કોઈની ખબર કાઢવાના જાય એવી દર્શાવી હતી એ રહે અમદાવાદ જોય એટલે પછી હું એ જાઉં મારા આ બાજુ ડોક્ટર ની હોય પેલી બાજુ ડોક્ટર એવા એવા હો ધ્યા તા એ ધક્કા ખોય ને હું એ ધક્કા ખાવ મેં કીધું ભાઈ બાપુ ને કીધું રવા જો નરસિંહ બાપુ ને કીધું કી બાપુ સી હાસન બનાવું છું ઓવા અમાર તમે બેહજો કહું છું મેં તમારી વાત લઉં કી બાપુ સી હાસન બનાવું છું
મેં કીધું સિંહ મોદો પડ્યો છે, સિંહાસન હું કરે લે કીધું, સિંહ ને તો ઉભો કરો પેલા, નાખ બેસે છે કે બાપુ જેમ થવું એમ થાય. નરસિંહ બાપુ, બાપુ એક બાજુ બાપુડા પાછળ ડોટો માર, એક બાજુ ભાવ કરેલો કે નહીં આ એવો કાર્ય, ભાવ કરીને સત્સંગ મેળાવડો રાખો છે બાપુ, એના ઉપર બાપુને આરોઢ કરવા છે. મેં કહું બાપુ માટેનું કરજો તો ફટાફટ, પણ કીને આ બાપુ કી પાછા બાપુ કી તમે ના બે હો તો હું ના પણ ના બે હો. મેં કહું હારું તાના મલો અબુ તાઈન જનનું ભેગું થાય એવું કરો લે કીધું. એમાં મારા અમદાવાદના બધા સંતો હજી તો થોડા સત્સંગમાં આવતા જ થયા છે, હજી તો હાકર ખાધી નહીં, ખાલી આવતા જ થયા છે બચારા, અને ખૂબ યુવાને પરિશ્રમ કર્યો. કાલ તો તાપમાં બચારા આખો ધારો તૂટી ગયા નહીં હોય ને, ખૂબ મહેનત કરી આજે સુધી પહોંચાડવાનું થોડાક ટાઈમમાં, એટલે પાછું હોય ને બધાએ સદગુરુનું સ્વરૂપ ગમે ત્યાં પરિશ્રમ આપજો. જો આપણે આપણે કલ્પનાએ ના કરી હોય કે આપણા માટે સદગુરુ ઉભા છે બાપ, ખાલી આપણે તો ભાવ કરવાનો છે ભાવ. પણ બુદ્ધિ હું વિચારા આવવામાં તો કે મરવા દે અમતાને બધું કેન્સલ રાખો, હમણાં કોઈ આ બધું હમું થઈ જાય પછી આપણે કર્યું. આ મારી બુદ્ધિ આવી મુક્તિ દી. મેં કીધું નરસિંહ બાપુ મરવા દે, નરસિંહ બાપુ મરવા તો કશું દેવાનું જ નહીં, આપણે મરી જઈએ તો અધો નહીં, પણ કશું મરવા દેવું નથી. અમારા બેન જો માસ્ટર છે ને એ દારમી અમદાવાદ થી ફોન કર્યો. મેં કહું બાપજી જેમ કે રાતના રોજ કાર્યક્રમ હોય, એ મેં કહું ઊંઘો છો કે બાપુ? બે દાડાથી ઊંઘ્યો નથી. મેં કહું જેમ કે મારા સસરાને એટેક આવ્યો છે, તે દાખલ કર્યા છે, તે એકન શું? મેં કહું 8 તારીખે મારે ખાલી હોય તો આવ્યો કે હો બોલી જાય જરા એ દાળ હો ભરજો ભાઈ હો. એ કોઈ સદગુરુ સાનિધ્ય ને આપણા સાનિધ્ય પેલા નથી થયા બાપ, પણ જો જે પુરુષોનામાં બોલેલાની શું કિંમત છે બાપ. એ દાડે કે હા બાપુ આવી જયો 8 તારીખ ખાલી છે, અને સસરા એક્સપાયર થઈ ગયા કે પ્રભુ? હજી તો થોડા કેટલા દાડા થયા? 4 દાડા થયા છે, 4 દાડા સસરા એક્સપાયર. ઈ ઓના ઘર ના ઉપર જ રહેશે પાછા. તો એ અંતરમાં કે હારું બાપુ ને કીધું છે, એટલે કે શ્રી દી ના ભરાય કે બાપ તે એટલે છે કલો હા લોલ થી હા લોલ થી એ ભાવ કરીને બાપ આયા છે. જેમનું પોતાના ભીતરમાં ભાવ પડે બાપ કે હારું આપણે મહાપુરુષ આગળ બોલી ગયા છે, શ્રી કે ના પાડીએ બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ છે બાપ, ખૂબ ખૂબ આભાર. મહાપુરુષો સંતોના શબ્દની કિંમત થાય તો ભાઈ ભક્તિની ખબર પડે બાપ. જો સુધી શબ્દની પારખ નહીં થાય ત્યાં સુધી તો ગમે તેટલા સંત મેરાવડામાં જશો ભાઈ, ભજનોમાં જશો, કોઈ પણ જગ્યાએ જશો, પણ શબ્દની પારખ નહીં થાય ત્યાં સુધી કોઈ દારો શબ્દ હૃદયમાં ઠરશે નહીં બાપ. શબ્દ પારખી અનંત સુખદાયી ઓર સકલ સબ દુઃખદાયી બાપ. શબ્દનો જે પારખી છે બાપ, મોતીનો ચારો એ હંસનો છે બગલાનો નથી. એ મહાપુરુષ કે શબ્દનો પારખી એ કોઈ જિજ્ઞાસુ હોય મોક્ષ હોય એ શબ્દની પારખ કરી શકે બાપ. આનંદ કોનો પ્રાપ્ત થાય? જે સદગુરુના દેશમાં જેલો હોય અને સદગુરુની શાન જેને પચાઈ હોય બાપ, એને એક એક સંતોના શબ્દો મહાપુરુષોનો એક એક શબ્દ એના હૃદયમાં ભીતરમાં ઠરી જાય બાપ.